ચાલો, મેં આલેખ દોર દીધો છે, બરાબર. હવે તમે સ્ટાર્ટ કરો દોરવાનો. આપણે શું કરશું? સ્ટેપ વન. સ્ટેપ વનમાં શું કરવાનું છે? આપણે એક્સ અક્ષ અને વાય અક્ષ દોરવાનો છે. તો કેવી રીતે દોરશું? આપણે બતાવ્યા પ્રમાણે સ્ટેપ વન, બે ખાના આ સાઈડ, બે ખાના નીચે, એટલું છોડીને આપણે વાય અક્ષ દોરો અને એક્સ અક્ષ દોરો. ચલો સ્ટેપ વન ચાલુ કરો ફટાફટ. એક્સ અક્ષ અને વાય અક્ષ દોરી કાઢો ફટાફટ. બે બે ખાના છોડજો. દોરી કાઢ્યું બધા એક્સ વાય અક્ષ. ઓકે ચલો, હવે શું કરશો? સ્ટેપ ટુ માં પ્રમાણમાપ લખવાનું. તો પ્રમાણમાપ લખી દો. પ્રમાણમાપ, ચલો પ્રમાણમાપ શું રહેશે? ક્યાં લખવાનું ખબર છે? પ્રમાણમાં કે બતાવી દઉં. પ્રમાણમાં હંમેશા અહીંયા આવે, જમણી બાજુ, ઉપર બાજુ, ઉપરની સાઈડ. પ્રમાણમાપમાં જો આમાં આપણને શું આપેલું છે, રકમ સમજો. આપણને હું સમજાવું, સ્ત્રીનું મૃત્યુદર આપેલું છે. ચલો એ તો જવા દો. આપણને સૌથી નાની રકમ છે 4.1 અને સૌથી મોટી છે 31.8 છે. તો આલેખમાં આપણને જો આપણે એક એક લઈશું ને, 1, 2, 3, 4, 5, 6, તો આલેખમાં નહીં સમાય. આપણે બે બેનું લેવું પડશે. આપણે એક ખાના બરાબર બે લેવું પડશે, એક ખાના બરાબર 2% લેવા પડશે આપણે. ઓકે, મૃત્યુદર ટકામાં આપેલો છે. તો શું લખવાનું? એક એકમ બરાબર 2% મૃત્યુ દર. 2% મૃત્યુ દર બરાબર. પ્રમાણમાં શું લખવાનું? એક એકમ બરાબર 2% મૃત્યુ દર. તો આપણે દરેક એક એક ખાના બરાબર કેટલા લેવાના? બે બે લેવાના છે. ઓકે તો ચલો લખી દો, પ્રમાણમાપ લખી દો ફટાફટ. સ્ટેપ ટુ, સ્ટેપ ટુમાં પ્રમાણમાપ છે. પ્રમાણ બરાબર એક એકમ બરાબર 2% મૃત્યુ દર લખી દો. ચલો હવે સ્ટેપ થ્રીમાં આવી જઈએ. સ્ટેપ થ્રીમાં શું કરતા? આપણે વાય એક્સ પર દર્શાવીશું અને એક્સ પર દર્શાવીશું. ઓકે, આપણે શું લખ્યું છે? 2% મૃત્યુ દર. તો ચલો એક ખાનામાં લખી દો, દરેક ખાનામાં બે બે છોડ દો. 2, 4, 6, 8, 10 એવું 34 સુધી લખી દો. હાઈએસ્ટ કેટલું છે આપણું? 31.8 છે, એટલે આપણું 32 આવશે. તમે શું કીધું? એક્સ્ટ્રા એક બે લખવાના. 34 સુધી લખી દો. 2 થી ચાલુ કરો, 2, 4, 6, 8 કરીને 34 સુધી લખી દો. એકદમ ધ્યાનથી કરજો. આલેખમાં 5 માર્ક જવા જ ના જોઈએ. જેટલું મસ્ત કરશો એટલા માર્ક તમે ખેંચી શકશો. ચલો વાય એક્સ દર્શાવી દીધું. હવે એક્સ એક્સ પર જો, મેં શું કીધું? પહેલું ખાનું છોડો, બીજા ખાનામાં એક નંબર લખો. નંબર કેમ લખવાના? કેમ કે આપણને આમાં જો બહુ મોટું મોટા નામ કેવા મોટા મોટા છે જો ને, પહેલું પ્રજનન, સ્વાસ્થ્ય સ્થિતિ, અને પેલું ચોથા નંબર જો હૃદય અને રક્તમાહિન, એ બધું નીચે આવશે નહીં. નીચે લખવું બહુ જ ભારે પડશે. આપણે શું કરશું? એક સ્ટાઇલ વાપરશું, ખાનાની અંદર લખી દઈશું. બધા જે ખાના નાના હોય એમાં ઉપરની સાઈડ લખી દઈશું. એ નીચે લખવા દઈશું ને તો ભીડ ભીડ થઈ જશે. ખબર પડી? આપણે શું કરશું? ખાનાની અંદર લખી દઈશું બરાબર. તો અહીંયા નંબર આપી દઈએ આપણે, 1 નંબર 2 નંબર 3 નંબર, એવું એક એક ખાનું છોડી દો. એક એક ખાનું છોડીને નંબર આપી દો. નીચે પહેલું ખાનું છોડો, 1 નંબર, એક ખાનું છોડી 2 નંબર 3 નંબર 4 6 નંબર આપી દો. 6 છે અલગ અલગ કારણો. ઠીક છે, થઈ ગયું એ. ચલો હવે આપણે સ્ટેપ 4માં ચાલુ કરી દઈએ આલેખ દોરવાનો. પહેલું જોઈએ આપણે. પહેલું છે 31.8. 31.8 છે. મેં તમને કીધું હતું કે આલેખ બે પ્રકારના હોય છે, એક 10 સેમીવાળો હોય છે, એક 5 સેમીવાળો હોય છે. મારી જોડે 10 સેમીવાળો છે. તો આપણે શું કરશું? અંદર 10 સેમી એટલે અંદર 10 નાના ખાના હશે. જોઈ લો, છે નાના નાના ખાના 10. તો આમાં આપણે શું કરશું? 31.8 છે તો જો આપણે એક એકમ બરાબર કેટલા લીધા છે? 2 સેમી. તો ત્યાં પહોંચશો આપણે, 30 સુધી પહોંચી ગયા. હવે અહીંયા છે 31.8. ઓકે, તો આપણે જો 31, 30 અને 32 ની વચ્ચે આવશે. તો આપણે શું કરવાનું?
પાંચ ખાના ગણવાના, પાંચ ખાના ગણવાના. જ્યારે પાંચ ખાના ગણશું ત્યારે ક્યાં પહોંચશું આપણે? એકત્રીસે પહોંચશું અને પછી પોઈન્ટ આઠે પહોંચવાનું છે. તો બત્રીસમાંથી એક ખાનું ઓછું કરી દો, બત્રીસનું એક નાનું ખાનું ઓછું કરીને. નાના નાના ખાના ગણું દો, મોટા ખાના ના ઓછા કરતા, નાના નાના ખાના. બત્રીસમાંથી એક નાનું ખાનું ઓછું કરીને ત્યાં આડી લાઈન દોડ દો. પહેલાં ત્યાં શું કરવાની? આડી લાઈન દોડ દો, ઓકે. અને પછી બે ઊભી લાઈન દોડ દો, બસ એટલું કરો. પહેલું એ રીતે કરો, એ છે પ્રજનન સ્વાસ્થ્ય સ્થિતિ, એ છે. કર્યું બધાએ? બસ તો બસ આવા ખાનાની અંદર છે ને લખી દો પ્રજનન સ્વાસ્થ્ય સ્થિતિ. આડું લખો, આડું પ્રજનન સ્વાસ્થ્ય સ્થિતિ એવું લખી દો. આ રીતે થોડો આમ આડો કરી દો, આડો કરીને લખી દો. ચલો કર્યું. હવે જો હવે આપણે વાય એક્સપર્ટને એક્સ તો લખવાનું બાકી છે, તો એક્સ એક્સપર્ટ લખી દો કારણો. એક્સ એક્સપર્ટને આડું લખી દો કારણો, અને વાય એક્સપર્ટ લખી દો પેલું સ્ત્રી મૃત્યુ દર. સ્ત્રી મૃત્યુ દર એ લખી દો, ઓકે. ચલો એટલે આ લખવાનું રહી ગયું, આપણે લખી કાઢ્યું. હવે આગળ વધીએ નંબર ટુમાં શું છે? જ્ઞાનતંતુ સંગત માનવ વિકાર કેટલા છે? 25.4. તો ક્યાં જવાનું આપણે? 24 અને 26ની વચ્ચે આવે 25.4 છે. 25 ક્યાં આવશે? 5 ખાના ગણવાના, ત્યાં 25 આવી ગયું. અને પછી બે ખાના બીજા લઈને આપણે શું કરી દેવાનું? બે ખાના, કેમ કે બેનો એક ખાનો છે, તો બે ખાના છોડીને એક લાડી લાઈન દોડ દો. અહીંયા બોર્ડ ઉપર એટલું ખબર નહીં પડે કેમ કે લાઈન નથી, તમારે આલેખમાં મસ્ત ખબર પડશે. તમારે લાઈનો છે નાની નાની, તમને વધારે ખબર પડશે. તો દેખ, પાંચ ખાનું છોડ્યો અને આગળ બીજા બે ખાના છોડીને તમે શું કરી દો? 25.4 આડી લાઈન કરો અને બે ઊભી કરી દો. આ પોઈન્ટમાં છે એટલે સમજવા જેવું છે, પોઈન્ટના આલેખ કેવી દોરાય છે એ સમજાવું તમને. દોરો દોરો ફટાફટ. ચલો થઈ ગયું. ચલો ત્રીજું શું છે? 12.4. તો 12 તો આપણને દેખાય જ છે, ક્યાં છે? 12. 4 છે 0.4, તો કેટલા? બે ખાના. બે ખાના બરાબર એક ગણવાનું, બરાબર બે ખાના બરાબર એક ગણવાનું. તો બે ખાના છોડ દો, 12 પછીના આગળના એક બે ખાનાની લાઈન આડી લાઈન દોડ દો. તો બનશે 12.4. બસ એવી રીતે ઘંટા ઘંટા કરો. 4.3 એટલે કેટલા ખાના? જો નાનું મોટું એક મિસ્ટેક થઈ જાય, નાનું મોટું એકાદ ખાનું વધારે કહું છું લે, તો એમાં કંઈ ખોટું નહીં પડે. 4 પણ વચ્ચે હોવું જોઈએ આમ. 4.3 છે, 4ની ઉપર એક ખાનું, 4ની ઉપર એક ખાનું. પછી 4.1 છે, તો 4.1 એટલે 4ની ઉપર એમાં બી એક જ ખાનું, વધારે કે નાનું મોટું નહીં થાય એમાં. અન્ય કારણોમાં છે 22, એક્ઝેક્ટ 22 આવી જશે. 22 તો આ છે જ, અમે બધામાં નીચે લખજો બધું કારણ માન, બધું ખાનાની અંદર કારણ લખજો. જેમાં પણ ખાના નાના છે એના ઉપરની સાઈડ લખી દેજો, આમ આડું આડું લખજો, આમ ઉપર આલેખ આડો કરી દેજો એટલે લખાઈ જશે. ચલો ચલો કરો, 5 મિનિટ ફિનિશ કરી દો આખું. આ લેખ 5 મિનિટ ફિનિશ થવો જોઈએ, પછી આપણે એના ક્વેશ્ચનના આન્સર આપીએ. એકદમ ધ્યાનથી અને એકદમ સારું કરજો. એકદમ આ લેખ દોરવામાં પેન્સિલની અણી થોડી પાતળી હોવી જોઈએ, એકદમ પાતળા પોઈન્ટની હોવી જોઈએ, તેમાં આ લેખ સારો દોરાય. જાડા પોઈન્ટની હશે ને તો ભાઈ બહુ ખરાબ દેખાશે. ચલો 5 મિનિટ ફિનિશ કરો, આના પછી બીજો આપણે ક્વેશ્ચનના આન્સર તમને લખાઈ દઉં.
કરો છો ને બધા? એકદમ મસ્ત બનાવજો આલેખ, આલેખના પાંચ માર્ક ક્યાંય ના જવા જોઈએ, એકદમ પ્રેઝન્ટેશન બહુ મસ્ત રાખજો, ગુજરા ગુજરા ના કરતા. ચલો ભાઈ, ભાઈઓ અને બહેનો બનાવી કાઢ્યો આલેખ, એકદમ મસ્ત બનાવ્યો છે ને. ઓકે ચલો, આનો હવે ક્વેશ્ચન શું પૂછ્યો હતો આપણે, કે વિશ્વમાં સ્ત્રીઓની માંદગી અને મૃત્યુ માટેનું કયું કારણ, કયું પરિબળ સૌથી વધુ કારણભૂત છે, એ ક્વેશ્ચન હતો. તો ચલો લખીએ એનો આન્સર. કયું સૌથી વધુ કયું દેખાય તમને આલેખમાં, તરત ખબર પડી જાય સૌથી મોટું કયું છે. ફર્સ્ટ વાળું, ફર્સ્ટ કયું હતું? પ્રજનન સ્વાસ્થ્ય સ્થિતિ. ઓકે ચલો લખી કાઢો. વિશ્વમાં સ્ત્રીઓની માંદગી અને મૃત્યુ માટે સૌથી વધુ કારણભૂત પરિબળ પ્રજનન સ્વાસ્થ્ય સ્થિતિ છે. કેટલું છે? 31.8 છે. એટલે ચલો આગળ વધીએ. હવે દાખલા નંબર એકવીસ આપો, હેડિંગ આપી દો ફટાફટ. ચલો લખો, એમાં રકમ લખો. ભારતીય સમાજના વિવિધ વિભાગોમાં 1000 છોકરાઓ દીઠ છોકરીઓની સંખ્યાઓની માહિતી નીચે મુજબ છે. ફરતી બોલું છું. ભારતીય સમાજના વિવિધ વિભાગોમાં 1000 છોકરાઓ દીઠ છોકરીઓની સંખ્યાઓની માહિતી નીચે પ્રમાણે છે. ચલો કોષ્ટક દોર દઈએ. હવે ચલો કોષ્ટકમાં છે, એક છે વિભાગ અને બીજામાં છે 1000 છોકરાઓ દીઠ
છોકરીઓની સંખ્યા. વિભાગ અને 1000 છોકરાઓથી છોકરીઓની સંખ્યા. ચલો વિભાગમાં લખી દઈએ, અનુસૂચિત અનુસૂચિત જનજાતિ. ચલો એ કેટલા છે? 940. શું કહેવા માંગે છે આ કોષ્ટક? કે ભાઈ દરેક વિભાગમાં, વિભાગ એટલે કેટલા વિભાગ હોય? એસસી એસટી ઘણા બધા હોય, બરાબર. તો એમાં છોકરાઓ દીધ સામે છોકરીઓ કેટલી છે એવું કહેવા માંગે છે. કેટલા છોકરાઓ સામે કેટલી છોકરીઓ હોય એવું કહેવા માંગે છે. ઓકે, તો ચલો અનુસૂચિત જનજાતિ કેટલી છે? 1000 છોકરાએ, દરેક 1000 છોકરાએ, 1000 છોકરાએ છોકરીઓ કેટલી છે? તો 1000 કેટલી છોકરીઓ છે? 940. આ અનુસૂચિત જાતિ રાખજો, જનજાતિ નીચે આવશે. અનુસૂચિત જાતિ, હા, હવે બીજામાં આવશે અનુસૂચિત જનજાતિ. અનુસૂચિત જનજાતિ, ઓકે, તો એમાં કેટલા છે? એમાં છે 970. પછી છે બિન અનુસૂચિત, બિન અનુસૂચિત જનજાતિ, એમાં છે 920. મોટા મોટા નામ છે, તમને ખબર છે આલેખમાં કેટલું બતાવવાનું, નીચે નહીં બતાવવાનું, આલેખના અંદર બતાવી દેવાનું. પછી છે પછાત, પછાત જિલ્લાઓ, પછાત જિલ્લાઓ એ છે 950. 950 પછાત જિલ્લાઓ છે. પછી છે બિન પછાત જિલ્લાઓ કેટલા છે? 920. પછી છેલ્લા બે છે, ગ્રામ છે એક શહેર છે, એક ગ્રામ એક શહેર, એક છે 930 અને છેલ્લું છે 910. આવી એક માહિતી આપવામાં આવી છે તમારા ક્વેશ્ચનમાં, બને કરો ફટાફટ ક્વેશ્ચનો માહિતી આપવામાં આવી છે, પછી તમને ક્વેશ્ચન લખાવું. ફરતી બોલું છું, રકમ વંચે ના આવે તો, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, બિન અનુસૂચિત જનજાતિ, પછાત જિલ્લાઓ, બિન પછાત જિલ્લાઓ, ગ્રામ અને શહેર છેલ્લું. અહીંયા છે 940 પહેલું, 970, 920, 950, 920, 930 અને છેલ્લું 910. ચલો ક્વેશ્ચન લખાઈ દઉં, આમાં લખો ઉપયુક્ત એટલે ઉપરની માહિતીને આધારે, નંબર એક, ક્વેશ્ચન નંબર એક, ઉપરની માહિતીને આધારે લંબ આલેખ દોરો. ઉપરની માહિતીને આધારે લંબ આલેખ દોરો. બીજો ક્વેશ્ચન છે, બીજો ક્વેશ્ચન તમારે વર્ગમાં ચર્ચા કરો એવું છે એટલે એને લખવાની જરૂર નથી, તો એને છોડ દો. એક જ ક્વેશ્ચન, ખાલી લંબા લેખ દોરવાનો છે. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ. હવે જો કેવી આ દાખલો તમારે જાતે કરવાનો છે, તમારે જાતે આલેખ દોરવો પડશે, બરાબર. તો કેવી દોરશો એ જોઈ લો. સ્ટેપ વન શું હશે? એક્સ અને વાય એક્સ, એ તો આવડે જ છે. સ્ટેપ નંબર ટુમાં વાય અને એક્સ પર બતાવવું પડશે. એક્સ એક્સ પર તો ખબર જ છે આપણને, પહેલો સ્તંભ છોડવાનો, પહેલો જે હોય ખાનું છોડવાનું, પછી દોરવાનું, એક એક ખાનું છોડીને દોરવાનું છે, એ તો આપણને આવડે જ છે. પણ વાય એક્સ પર એ મેઇન હોય છે, કે વાય એક્સ પર શું રાખવાનું એ બહુ મેઇન હોય છે. તો જો આપણને હવે રકમમાં કેટલું આપ્યું છે? 940, 970. હાઈએસ્ટ કેટલા છે? 970 છે. અને સૌથી ઓછા કેટલા છે? 910. તો 910થી 940ની વચ્ચે આખી સંખ્યા છે. ઓકે, હવે જો આલેખ હું તમને
કેવી રીતે બનશે એ બતાવી દઉં છું, પછી તમે જાતે કરજો. મેઇન આપણે શું હોય છે આલેખમાં, મેઇન વસ્તુ જે શીખવાની હોય ને કે જે આપણે ડિસાઈડ કરવાની હોય છે કે વાય અક્ષ પર પ્રમાણમાં કેવી રીતે લેવાનું, એ બહુ મેઇન હોય છે. તો ચલો આ આપણો વાય અક્ષ છે, આ એક્સ અક્ષ છે, બરાબર. અહીંયા ઝીરો આવે હંમેશા. તમે શું કરશો, ડાયરેક્ટ એ 900 લખી દેશો? ના, તમે એવું ના લખી શકો. તમારે અહીંયા સ્ટાર્ટિંગથી જ કરવું પડે. સ્ટાર્ટિંગ એટલે 50 છે, 100 છે, ત્યાંથી લેવું પડે. ઓકે, તો એવું શું લઈએ? તો આપણને મેં શું કીધું, આખા આલેખમાં સમાય એવું કરવું પડે. તો એવું શું લઈએ તો આખા આલેખમાં સમાઈ જાય? અગર આપણે 100 લઈશું તો 9 ખાનામાં ફિનિશ થઈ જશે. તો આલેખ છે તો 9 ખાના જોઈએ કેટલા પહોંચશે. આપણે અહીંયા 2 છોડશું, 1 2 3 4 5 6 7 8 9, 9 ખાનામાં આટલું અડધું જ પહોંચશે. તો આપણે શું લેવું પડશે, 50 લેવા પડશે. 50 લઈશું તો 18 ખાના જોઈશે, 18 ખાનામાં ઉપર સુધી આવી જશે. તો તમે પ્રમાણમાં શું લેશો, અહીંથી 50 લેશો. શું લેશો? 50. તમે 50 લેશો ને તો ઉપર સુધી તમારે આખો આલેખમાં કવર થઈ જશે આખું તમારે. તો બરાબર, તો તમારે અહીંયા શું લખવાનું, પ્રમાણમાં બરાબર શું લેશો, 1 એકમ, 1 એકમ બરાબર 50 છોકરીઓની સંખ્યા. શું? 50 છોકરીઓની સંખ્યા. ઓકે, શું આવશે? 1 એકમ બરાબર 50 છોકરીઓની સંખ્યા. એવું કરતા કે તમે 50 100 150 200 250 એવું કરતા કે તમે હાઈએસ્ટ કેટલું આવે છે, 970. તો તમારે ક્યાં સુધી લેવું પડશે? 1000 સુધી લેવું પડશે. ક્યાં સુધી? 1000 સુધી તમારે લેવાનું છે. તો 50થી સ્ટાર્ટ કરો તમે લોકો, ત્યાં લઈને પછી ક્યાં સુધી કરવાનું, અહીંયા ઉપર સુધી 1000 સુધી આવવું જોઈએ. ઓકે, એક્સ પર તો ખબર જ છે આપણને. શું લખશું? 1 2 3 4 લખશું. કેટલી સંખ્યા છે આપણી? 1 2 3 4 5 6 7 સંખ્યા છે આપણી. તો આપણે 1 2 7 આલેખ દોરવાના છે. અહીંયા 7 આલેખ આવશે અને જે પણ માહિતી છે એ આપણે આલેખના સ્તંભની અંદર લખશું. ખબર પડી? ચલો સ્ટાર્ટ કરો, સ્ટાર્ટ કરો તમે લોકો. સ્ટેપ 1 કરો, એક્સ અક્ષ વાય અક્ષ દોરો. સ્ટેપ 2માં પ્રમાણમાં લખો, વાય અને એક્સ ઉપર લખો, 50-50ના ગેપ છે, પ્રમાણમાં લખો અને પછી તમે એક એક લઈને દોરવાનું સ્ટાર્ટ કરો. આલેખ દોરવા માટે 5 મિનિટનો સમય હોય છે, 5 મિનિટમાં ફિનિશ કરવાનું છે તમારે. ચલો 5 મિનિટ ફિનિશ કરવાનું છે તમારે. Yeah.
કરો છો ને બધા? થઈ ગયું બાકી છે? ઓકે ઓકે, કરો 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 કરી દો ભાઈ ફાઇનલ. તમને બતાવી દઉં છું દોરેલો આલેખ કેવો લાગશે. ચલો થઈ ગયું બધાને, જેને બાકી હોય વિડીયો સ્ટોપ કરીને કરી લો. ચલો હું તમને બતાવું છું ફાઇનલ આલેખ કેવી રીતે દેખાશે. ફાઇનલ આલેખ જોઈ લો, દેખાય છે? ઓકે ચલો, તમે આ દોર્યું હશે. પહેલાં તો સ્ટેપ વનમાં વાય અક્ષ અને એક્સ અક્ષ દોર્યું હશે તમે લોકોએ, બરાબર છે? તમે લોકોએ જો અહીંયા 50, 100 એક એક ખાનું છોડીને આ જે આલેખ છે ને એ 5 સેમીવાળો છે. આ લોકોનું 5 સેમીવાળું છે એ, બરાબર થઈ ગયું તમારે? શું લખ્યું તમે? 1000 છોકરાઓ દીઠ છોકરીઓની સંખ્યા, અહીંયા શું થઈ ગયું? વિભાગ. ઓકે ચલો, હવે જો પહેલી રકમમાં શું હતું? પહેલી રકમમાં હતું અનુસૂચિત જાતિ. અનુસૂચિત જાતિ અનુસૂચિત જાતિ હતી પહેલા. ઓકે જોઈ લો બધા, તમારા પ્રમાણે આવ્યું છે? જોઈ લો જોઈ લો, આ પ્રમાણે તમારું હોવું જોઈએ. ખાનામાં જો આ વખતે ખાનામાં બધું આવી જશે, આખું આખું લખેલું બધું ખાનામાં આવી જશે. ચલો ફટાફટ એક મિનિટ આપું છું, એક મિનિટમાં બધું જ જોઈ લો તમારે આ પ્રમાણે છે કે નહીં. ખાના ડિસાઈડ કરવાનું તમારે ધ્યાન રાખવું પડશે, ખાનામાં શું રહેવું જોઈએ. ચલો તમે લોકોએ 940 છે તો 940 એ 900-950ની વચ્ચે હશે. એ તમે જો 10 વાળા હશે, જો 10 સેમીવાળું હશે તો એ લોકોએ 950ની ઉપર 2 ખાના છોડી નીચે રાખ્યું હશે. અને 5 વાળા હશે જે 5 સેમીવાળું, એ લોકોએ 1 ખાનું છોડ્યું હશે. 970 ક્યાં હશે? 950ની ઉપર 2 ખાના છોડીને 920 એ રીતે. ઓકે એટલે બધું જ આપણે 900 અને 1000ની વચ્ચે બધું જ આવ્યું છે. 900 અને 1000ની વચ્ચે એટલે 900, 950, 900 અને 1000 આ 3 ખાનાની વચ્ચે બધું જ આવી ગયું છે. ફાયો બધાને દાખલો કેવો લાગ્યો? સારો દાખલો હતો ને? ઓકે ચલો, આમાં તો કોઈ ક્વેશ્ચન છે નહીં. ચલો ચલો આવી જઈએ દાખલા નંબર 22 ઉપર. દાખલા નંબર 22 લંબાલેખ છેલ્લો દાખલો છે. હવે સહેલું છે લંબાલેખ, એટલું અઘરું નથી. કાલે એક્ઝામમાં પૂછાશે તમારે લંબાલેખ, એક્ઝામમાં આગળનું બી પૂછાશે અને આલેખ પણ પૂછાશે, એમ કરીને 25 માર્કની એક્ઝામ રહેશે. ચલો દાખલા નંબર 22માં આવી જાઓ. દાખલા નંબર 22 લખો ભાઈ. એક રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં જુદા જુદા રાજકીય પક્ષોએ જુદા જુદા રાજકીય પક્ષોએ
જીતેલી બેઠકો માટે મતદાનનું પરિણામ નીચે પ્રમાણે છે. ફરીથી બોલું છું, એક રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં જુદા જુદા રાજકીય પક્ષોએ જીતેલી બેઠકો માટે મતદાનનું પરિણામ નીચે પ્રમાણે છે. ચલો ખાનું કોષ્ટક દોરી દઈએ. રાજકીય પક્ષ અને છે જીતેલી બેઠકો. રાજકીય પક્ષ ચલો એબીસીડીમાં છે, એ બી સી ડી ઈ અને એફ. બેઠકો છે 75, 55, 37, 29, 10 અને છેલ્લે છે 37. કોષ્ટક દોરી કાઢો ફટાફટ. ચલો દોરી કાઢ્યું કોષ્ટક. ચલો નીચે લખી દો ક્વેશ્ચન. હવે નંબર 1, મતદાનના પરિણામોને દર્શાવતો એક લંબા લેખ દોરો. નંબર 2, કયો રાજકીય પક્ષ સૌથી વધુ બેઠકો જીત્યો. ઓકે ચલો આ બી તમારે જાતે કરવાનું છે. છેલ્લે હું બતાવી દઈશ શું આવશે સ્ટેપ પણ. તો એક્સ વાય એક્સ વાય એક્સ. હવે આમાં જો સૌથી મોટી સંખ્યા છે 75. 5-5 લઈશું આપણે, 10 લઈશું તો 7માં સમય જશે, તો એ તો ના કરવું. 5-5 લેવું જોઈએ આપણે. તો બસ વાય એક્સ શું લેશો? 5, 10, 15, 20, 25 એવું સુધી, બરાબર. 75, 80 સુધી લેજો, હાઈએસ્ટ 80 સુધી રાખજો. પછી પ્રમાણમાં શું લખશો? 1 એકમ = 5 વોટ. શું છે? જીતેલી બેઠકો છે, વોટ નથી, બેઠકો. 5 બેઠકો, 1 એકમ = 5 બેઠકો લખજો. વાય એક્સ પર લખી દો, એક્સ પર લખી દો, એબીસીડી ઈ એફ અને પછી સ્ટાર્ટ કરો. ચલો સ્ટાર્ટ કરો. ચલો 5 મિનિટ ફિનિશ કરવાનું છે તમારે. આલે
चलो आलेख दौरा पहुंची गया तमे लोग स्तंभ दौरा में ए ए में 75 है सौथी ऊपर जैसे 75 सुधी एम तो एक्जेक्ट 75 आई जैसे एम कोई टेन्शन नहीं ए में 75 है बीमा 55 है बीमा पण आई जैसे पहले आड़ी लाइन दौड़ो पहले आड़ी लाइन दौरवा पची बे ऊबी दौड़ दे बीमा पण एक्जेक्ट आई जैसे ए अने बी दौड़ दो सी सी पहुंचया सी में 37 से तो 35 से 35-40 ने वच्चे 37 એટલે જે 5 સેમી વાળા છે ને એ લોકો બે ખાનામાં કરજો અને 10 સેમી વાળા 4 ખાના 35 ની ઉપર 4 ખાનામાં આડી લાઈન દોડ દો 35 ની ઉપર 4 ખાનામાં થઈ ગયું ડી डी में कितना है 29 30 है 30 ने नीचे जवा 25 ऊपर जाओ कि 30 नीचे 30 ने नजीक पड़े 29 10 सेमी वाला बे खाना छोड़ दो 30 ने नीचे और 5 सेमी वाला एक ज खाना छोड़ दो 29 आई जैसे ई वाला तो 10 है एक्जेक्ट ई में तो 10 है એટલે एक्जेक्ट आई जैसे 10 तो छे सामने अपने અને એ ફળા તો 37 પહેલા કર્યું તો આપણે બસ તો એ પ્રમાણે આલેખ દોડ દો ફટાફટ એક મિનિટ આપું છું હવે એક મિનિટમાં આલેખ દોડ દો પછી ક્વેશ્ચનનો આન્સર લખી દઈએ આપણે चलो थई गयो बधाने आलेख बाकी हो लेक्चर स्टॉप कर पछी करो अपने जवाब लखीए चलो आगळ जे थई गयो ए लोकोने क्यों राजकीय पक्ष सौथी वधु बेठक जीत्यो देखाय छे ए तो लखी दो राजकीय पक्ष ए सौथी वधु बेठको जीत्यो केवुं लागे ईजी छे ने राजकीय पक्ष ए सौथी वधु बेठको जीत्यो થઈ ગયું ધાન ફિનિશ ઓકે જો આ આપણે શું પૂરું કર્યું આજે લંબાલેખ આપણે ફિનિશ કર્યું આપણે ઇઝી જ એકદમ લંબાલેખમાં એટલી તકલીફ નહીં પડતી કાલે આપણે જો આ કેવા આલેખ હતા જેમાં આવૃત્તિ વિતરણ કેવું હતું અવર્ગીકૃત કેવું હતું અવર્ગીકૃત હવે કાલે આપણે શીખશું એ વર્ગીકૃતનું આવશે કે વર્ગીકૃત આ માહિતી આપેલી હોય તો એમાં કેવી રીતે આલેખ દોડવાનું એ આપણે શીખવાનું છે ઓકે તો ચલો આપણે લેક્ચર ફિનિશ કરીએ હોમવર્કમાં 2-3 આલેખ આપશું તમને અને કાલે એક્ઝામ રહેશે એક્ઝામમાં 25 માર્કની એક્ઝામમાં 3 આલેખ રહેશે અને 2 ક્વેશ્ચન રહેશે આગળના ચિહ્નવાળા પેલા બરાબર છે તો બસ પ્રેક્ટિસ કરજો આલેખની સહેલું જ છે આ તમારે એટલું બધું ટેન્શન નહીં રહે તમારે આલેખમાં પણ પ્રેક્ટિસ કરજો આમાં આલેખમાં કેવું હોય છે કે માર્ક કપાવવાના ચાન્સીસ બહુ હોય છે તમે કંઈ બી ભૂલી જશો પ્રેઝન્ટેશન સારું ગંદુ નહીં લાગે ગંદુ હશે તો તમને 5 માંથી 4 આ મળશે તો 1 માર્ક આખો તમારો કપાઈ જશે એવામાં કપાશે કે જે એકદમ ઇઝી છે ઇઝી વસ્તુમાં માર્ક ના જ કપાવવો જોઈએ તો ભલે ગંદા અક્ષરો કંઈ પણ હોય આલેખમાં એકદમ ધ્યાનથી કરજો અને થોડું છૂટું છૂટું કરજો એકદમ ધ્યાનથી કરજો તો કાલે તમને 25 માંથી 25 આવવાના ચાન્સીસ છે બધા લોકોને ઓકે તો બહુ ધ્યાનથી કરજો તૈયારી મસ્ત કરજો આલેખની એકવાર બે વાર બેસી જજો કલાક ઘરે બેસી જજો તો તમને સારું રહેશે હોમવર્ક કરી લેજો ઓકે બસ તો ચલો કાલે મળીએ ફરતી આપણે શું કરશું આપણે વર્ગ લંબાઈ જેમાં વર્ગ લંબાઈ વર્ગીકૃત આવૃત્તિ વિતરણ હોય એના આલેખ કેવી રીતે હોય એ શીખશું આપણે ઓકે તો પછી કાલે મળીએ છીએ હવે જય શ્રી કૃષ્ણ બાય બાય